વિદ્યાર્થી મિત્રો નમસ્તે, ઇક્લાસીસમાં આપ સૌનું સ્વાગત છે. ધોરણ 7માં સામાજિક વિજ્ઞાનમાં પાઠ 6 ભાગ 2 પાઠ 6 નો વિષય છે ભક્તિયુગ ધાર્મિક સમુદાયો અને વિચારો. આપણે ગયા ભાગમાં કઈ રીતે ધાર્મિક આંદોલનો થયા, હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિ સામાન્ય રહેતો, એમનું હેતુ શું હતું, લોકોને દુઃખોમાંથી ઉગારવાનો અને એને સાંત્વના આપવાનું હતું અને સરળ ભાષામાં ઉપદેશ આપવાનો હતો. અને એ સમયે જે કોઈ હતા એ લોકો એક ઈશ્વરને માનનારા હતા અને મૂર્તિ પૂજાને ક્રિયાકાંડના વિરોધી હતા. આપણે ઘણા બધા સંતો વિશે જાણકારી પણ મેળવી હતી, શંકરાચાર્ય, રામાનુજ આચાર્ય, પછી આપણે એના સિવાય પણ આપણે ચૈતન્ય મહાપ્રભુ અને ગુરુનાનક એના વિશે પણ માહિતી મેળવી હતી. આજે આપણે બીજા ભાગમાં ગુજરાત, બરાબર ને, તમે બધા તમારી ગુજરાતી બરાબર ને ચોટીમાં નરસિંહ મહેતાનું નામ સાંભળ્યું હશે, એના ભક્તિ ભાવવાળા કાવ્ય પણ ભણ્યા હશો અથવા ભણી રહ્યા હશો. તો આજે આપણે નરસિંહ મહેતા વિશે પણ જાણકારી મેળવીશું. તો નરસિંહ મહેતા સંતની સાથે ગુજરાતી ભાષા આદિકવિ માનવામાં આવે છે, એટલે જૂના કવિ માનવામાં આવે છે. અને નરસિંહ મહેતાએ એ સમયે પણ જ્ઞાતિ છૂટાછૂત આને એક પાઠ છે એમાં માનતા હતા અને ઊંચ નીચના ભેદભાવમાં માનતા ન હતા, બધાને સમાન ભાવે માનતા હતા. એમનું પ્રખ્યાત ભજન પણ છે અને તમે સાંભળ્યું પણ હશે, અને ગાંધીજી પ્રિય ભજન છે, વૈષ્ણવ ભજન તો તે કહીએ, એટલે કે ભગવાનના માણસોને કહીએ જે બીજાની પીડા હોય ને બધાને સમાન ભાવે જોઈએ. અને આ જે ભજન છે એ બહુ સરસ અને શબ્દો પણ એટલા સરસ છે. તો આ પ્રખ્યાત ભજન હતું અને આપણા મહાત્મા ગાંધી જયંતિ બહુ જ પસંદ હતું. હવે નરસિંહ મહેતાના પ્રભાતીઓ પ્રભાતે સ્વાનુભવે ગીત ગાય અને ઉઠી જાય આમાં સાંભળવાનો જ આનંદ આવે. પ્રભાતીઓ લોકોના માનસ બરાબર મગજ પર ખૂબ ઊંધી ઈચ્છા પર ભેટ કરી હતી. લોકોને એના પ્રભાતી સ્વાના સાંભળવા લોકોને બહુ જ ગમતા હતા કે હા કેટલું સરસ કહે છે, ભગવાનનું નામ લેતા હતા. અને એવું માનતા હતા નરસિંહ મહેતા કે ઈશ્વરની ભક્તિ હોય, શ્રી કૃષ્ણની ભક્તિ હોય, ગમે તેવી તમારી પ્રાપ્તિ હોય તે પણ ટળી જાય છે, દૂર થઈ જાય છે. તેઓએ છૂટાછૂટ અને જ્ઞાતિ ભેદનો વિરોધ વાત કરીએ, મુસ્લિમનું ભેદભાવ માનતા નતા, આ નીચી જ્ઞાતિ આ ઊંચી જ્ઞાતિ કંઈ માનતા નતા. હવે એના પછી આવે છે આમ તો મીરાબાઈ છે રાજસ્થાનના, પણ એના જે કહેવાય છે એને ગુજરાતી ભાષામાં અને હિન્દી ભાષામાં કવિતાઓ લખી હતી, કાવ્ય લખ્યા હતા અને ભક્તિ ગીતો હતા, એ પણ કૃષ્ણ ભક્તિમાં માનતા. મીરાબાઈજી મેરતા રાજના પુત્રી હતા, બરાબર, મેરતા જે રાજા હતા એના પુત્રી હતા અને તેના લગ્ન મેવાડના રાજપરિવારમાં થયા હતા. હવે એ નામ પરથી જ કૃષ્ણ ભક્તિમાં, એ નામ પરથી જ શ્રી કૃષ્ણ જ પોતાના પત્ની માનતા હતા, નામ પરથી જ કૃષ્ણ ભક્ત હતા અને તે ભક્ત કવિયત્રી હતા, સારા સંગીતો સારી કવિતાઓ લખનાર સ્ત્રી હતા. અને એમણે ગુજરાતી અને હિન્દી ભાષામાં અસંખ્ય ભક્તિ કાવ્ય લખ્યા છે. અને આપણે પણ આપણી જોડીમાં મીરાબાઈ જેમ નરસિંહ મહેતાના ભજનો ભણીએ છીએ એમ મીરાબાઈના પણ ભજનો ભણીએ છીએ. તો આપણી જે ગુજરાતી ભાષા છે એમાં આ બે કવિના કાવ્યોનો સમાવેશ આપણે ચોક્કસપણે કરીએ છીએ. હવે આ બધા છે એ લોકો કૃષ્ણ ભક્તિને એટલા મય થઈ ગયા હતા કે એમાં જ માનતા હતા, બાકી કોઈ ઊંચ નીચના ભેદભાવમાં માનતા નહોતા. હવે સંત સુરદાસ વલ્લભાચાર્યના શિષ્ય, સંત સુરદાસ કોણ હતા, વલ્લભાચાર્યના શિષ્ય, સુરદાસ શિષ્ય પ્રકારે ભણ્યા છે. વ્રજમાં રહી તેમને શ્રી કૃષ્ણ, આપણ શ્રી કૃષ્ણ પ્રેમી હતા અને પદો રચ્યા હતા. મહારાષ્ટ્રમાં આવે ભક્તિ આંદોલન છે એ ઉત્તર ભારત સાથે બરાબર સાથે સાથે ચાલુ, જે સમય ઉત્તર ભારતમાં ભક્તિ આંદોલન ચાલુ હતું એ સમય મહારાષ્ટ્રમાં પણ હતું. એ પંઢરપુર સાંભળ્યું છે, પંઢરપુરમાં આવેલા હરિનું વિઠ્ઠલા, બરાબર, પંઢરપુરનું વિઠ્ઠલ મંદિર એનું મુખ્ય કેન્દ્ર
રામદાસ, રામદાસનું નામ ગુરુ શિવાજીના ગુરુ હતા, બરાબર. એને દાસબોધ નામના ગ્રંથની રચના કરી હતી. એ રામદાસ છે, બરાબર, કોના ગુરુ હતા? તો શિવાજીના ગુરુ હતા અને તેમણે દાસબોધ નામની ગ્રંથની રચના કરી હતી. તો આપણે આજે જે હિન્દુ સંતો છે એના મુખ્ય સંતો અને એની વિચારધારાઓ જોઈએ અને એના વિશે જાણવું. હવે આપણે સુફી આંદોલન કઈ રીતે થયું અને એમાં કોઈ પણ ભાગ લેજો એના વિશેની માહિતી મેળવશું. હવે આપણે ચર્ચા કરી આગળ, બરાબર ને, હિન્દુ અને ભક્તિ આંદોલનની. હવે આપણે સુફી આંદોલન, તો ધાર્મિક સામાજિક આંદોલનમાં હિન્દુ મુસ્લિમ સમયને જન્મ આગળ હતો. સુફી શબ્દ ઇસ્લામમાં ધાર્મિક વિચારો વ્યક્ત કરે છે, બરાબર. સુફી છે ઇસ્લામમાં ધાર્મિક જે છે વિચારોને વ્યક્ત કરે છે. સુફી વિચારો મુખ્ય પણ ઈશ્વર અને મનુષ્ય વચ્ચે પ્રેમનું સંબંધ સ્થાપન મુખ્યમાં શું હતું? તો ઈશ્વર અને મનુષ્ય વચ્ચે પ્રેમનો સંબંધ સ્થાપવાનો હતો. બંને વચ્ચે તંતુ જોડાય. ભારતમાં સુફી મત ફેલાવનાર મુખ્ય ચાર પરંપરા છે. ભારતમાં સુફી મત ફેલાવનાર, સુફી ઈશ્વર ઇસ્લામનો ધર્મ પ્રચાર એટલે એ સમયે ઈશ્વર માટેની લોકોને સમજ રાખનાર, ઈશ્વર અને મનુષ્ય વચ્ચે સંબંધ છે તો એનું મત ફેલાવનાર પ્રથા એ સમયે ચાર પરંપરાથી ચિસ્તી, બરાબર, લોકપ્રિય પરંપરા છે, બરાબર, એ સમયે લોકપ્રિય પરંપરા. અજમેરમાં મોઈનુદ્દીન ચિશ્તીયાની સ્થાપના કરી હતી, બરાબર. આ પરંપરાની સ્થાપના કોને કરી હતી? અજમેરમાં મોઈનુદ્દીન ચિશ્તી અગિયારસો અને મોઈનુદ્દીન ચિશ્તીની દરગાહ પણ અજમેરમાં આવેલી છે જે બહુ પ્રખ્યાત છે. પછી સુહરાવર્દી જે બગદાદના સિયાસુદ્દીન, બરાબર, સુહરાવર્દીની સ્થાપના કોને કરી હતી? તો બગદાદના સિયાસુદ્દીન સુહરાવર્દીએ તેની સ્થાપના કરી હતી. તો આ પણ એની પરંપરા હતી, એને પણ આનો ફેલાવો કર્યો હતો. પછી કાર્તિક કરી હતી પરંપરા, એમાં પણ ધર્મનો ફેલાવો થયો હતો. નક્ષબંધી હતી, આ પણ પરંપરા છે. એ સમયે સુફિયા જે વસ્તુ આંદોલન એની એટલે કે ધાર્મિક પરંપરાઓને એને આગળ વધારવું હતું. હવે આપણે અહીંયા સુફિયા આંદોલન વિશે પણ જોયું. હવે આપણે જોશું કે આની અસરો શું થઈ, કે આની અસરથી સમાજમાં કયા કયા પરિવર્તનો આવ્યા, તો એના વિશે આપણે જોશું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું કે એ સમયના જે ભક્તિ સુધી અસરો શું થઈ સમાજ ઉપર, તો અંધશ્રદ્ધા વયનો કુરિવાજ ઉપર અસર થઈ, ધીરે ધીરે દૂર થવા લાગે, બરાબર, ધીરે ધીરે દૂર થવા લાગે. દરેકને એમ થયું કે હવે ઈશ્વરમાં શ્રદ્ધા રસી અને ખાસ કરીને જે સાધુ સંતોને ઉપદેશ આપતા સરળ ભાષામાં એમાં પણ એને શ્રદ્ધા રહેશી અને એ પણ ઈશ્વરને સમજતા થયા. ધર્મ ધર્મ વચ્ચે આ ભેદભાવ બહુ થયા, બરાબર. ધર્મ ધર્મ વચ્ચે જે ભેદભાવ હોય, કારણ કે કેટલાક લોકો શું કરતા હોય, દરેકને હિન્દુ વચ્ચે મુસ્લિમ દરેકને પોતાના અનુભવો બનાવ્યા હતા. ધર્મ ધર્મ ભેદભાવ જો હિન્દુ મુસ્લિમ એકતાનો સંબંધ નહીં હોય, હિન્દુ મુસ્લિમ એકતાનો સંબંધ, કારણ કે જ્યાં જે હિન્દુ છે ત્યાં હિન્દુ પણ આવતા, બરાબર ને, અને અનુયાયી તરીકે મુસ્લિમ પણ આવતા, કાય ધર્મને સાથે રહેવા લાગ્યા અને એ ધર્મનો પ્રચાર પણ કરવા લાગ્યા અને એમાંથી કંઈક શીખવા લાગ્યા. એટલે આ હિન્દુ મુસ્લિમ સંસ્કૃતિનો સંબંધ અથવા તો ભેદભાવ દૂર થઈ ગયા બન્યા છે. પછી એકતાનો સંબંધ રહેતો ઊંચી સાથે તો દૂર થયા અનાનું કારણ બધા સરખા. વાર્યના સર યર મોહમ્મદ ચોસ, વાર્યના સૈયદ મોહમ્મદ ચોસ વિદ્યાચંદના એકાંત સ્થાનમાં વર્ષો સુધી હિન્દુ સંતો સાથે રહ્યા, બરાબર ને, વર્ષો સુધી હિન્દુ સંતો સાથે રહ્યા હતા. સુફીઓએ હિન્દુઓની કેટલીક ધાર્મિક ક્રિયાઓ વિધિ અપનાવી હતી. જે સુફી સંતો હતા એ સુફી લોકો શું કર્યું હતું એ સમયે હિન્દુઓને જે કેટલી ધાર્મિક ક્રિયાઓ છે અપનાવી હતી, કારણ કે ઘર ધર્મ અપનાવે એટલે મુંડન કરવાનું, બરાબર, પછી ભિક્ષા માટે ગ્રહણ કરવાનું, પછી મળવા માટે આવે છે પાણી આપવું, પછી
ભક્તિ એટલે કે ભજન હોમ કરતા હતા બે જણ, એ લોકો પણ એક મુસાયરા જેવું ગાયું, ભક્તિમય ગીત થાય, સુખી ગવાલીઓને ગવાય, તો એ લોકો પણ એમાં આ ચાલે. હવે આ ગીતો પરંપરાઓ એમને પણ પ્રવૃત્તિઓ અપનાવી. તો હવે આપણે જોઈએ કે આ ભક્તિ આંદોલનથી આપણા દેશથી બહુ બધું ભય ગયું કે હિન્દુસ્તાન અને મુસ્લિમ લોકો એકથી રહેવા લાગ્યા અને એકબીજાની સંસ્કૃતિ વિશે જાણવા લાગ્યા. આમ પણ ભારત દેશ છે બરાબર ને, એને વિદેશથી આવી દરેક સંસ્કૃતિ અને ધર્મને આશ્રય સ્થાપન આપ્યો છે અને અહીં રહેલા સંતોએ પોતાના ઉદ્દેશોમાં એકતાની ભાવના, સાથે ભાઈચારાની ભાવના એના ઉદ્દેશો આપ્યા બરાબર, અને એના કારણે પણ એમાં વિકાસ થયો. તો આજે આપણે વિદ્યાર્થી મિત્રો આ પાઠમાં સેલેસિયા જિલ્લાના નેતા મીરાબાઈ, પછી મહારાષ્ટ્રના કેટલાક મહાન સંતો, તો એના વિશે જાણવાનું અને હજી પણ પાઠ દરમિયાન પણ વધુ વિગતો જાણશો. પછી સુખી આંદોલન કઈ રીતે થયા, એમાં એમાં બેટી પરંપરાઓ હતી ચાર મુખ્ય, એમાં મુખ્ય ચિસ્તી બરાબર એ મુખ્ય પરંપરા હતી, બાકીની પણ જોઈ હતી. પછી આજે આપણે આ આંદોલનની કઈ કઈ અસરો થઈ તેના વિશે પણ જોઈશું અને દિશાથી આપણે હજી પાઠ દરમિયાન પણ જાણીશું. તો મારી સાથે તૈયાર થઈ જાઓ પાઠનું વાંચન કરવા, સમજવા માટે અને તેના શું લઈને પેન્સિલ લઈને, જેથી કોઈ શબ્દ આવે કોઈના વિશે માહિતી હોય તો છે જેથી કરી શકો અને યાદ રાખી શકો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે પાઠની સમજ આગળ ચિત્ર દ્વારા અને પાઠ્યપુસ્તક દ્વારા મેળવીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો પાઠ છ, ભક્તિયુગ ધાર્મિક સમુદાયો અને વિચારકો. હવે આપણે પ્રથમ ભાગમાં આપણે પાઠ છ માં બરાબર ને કે કઈ રીતે ભક્તિયુગનો હેતુ શું હતો, કે ભાઈ ખાસ કરીને તો અજ્ઞાન, મિથ્યાચારો, દુઃખ અને યાતનાઓથી જે પીડિત લોકો હતા એને સાદો, સરળ અને ધર્મયુક્ત માર્ગ બતાવવાનો હતો અને સંતોએ પોતાના ઉપદેશ સરળ ભાષામાં લોકોને આપ્યો અને એનો ઊંડો પ્રભાવ પણ પડ્યો હતો. હવે અને ઉદ્ભવ અને વિકાસ કઈ રીતે થયો તે પણ આપણે જોયું હતું કે ભારતના ઇતિહાસમાં ભક્તિ અને સુફી આંદોલનનો ઉદ્ભવ અને વિકાસ કઈ રીતે, કોઈ પણ ધર્મમાં ઊંચ નીચના ભેદભાવો, માન્યતાઓ, અંધશ્રદ્ધાઓ, વિવિધ ધર્મની વાળાબંધીની અવગણના કરીને ભક્તિ માર્ગના દ્વાર બધા માટે ખોલી નાખવામાં આવ્યા, એટલે કે કોઈ ઊંચ નીચના ભેદભાવો ન હતા. પછી એ સમયના જે હતા બરાબર ને, એ લોકો ગુણકારી હતા, ગુણવાન હતા અને સાદી ભાષામાં ઉપદેશ આપતા હતા. પછી લોકોને જે બોલાતી ભાષામાં જ સાહિત્ય અને પદો રચી સરળ વાણીમાં લોકો સમજે એ પ્રમાણે લખવામાં આવતું હતું અને દરેક ધર્મનો સાર શું હતો કે ઈશ્વર એક જ છે અને તે બધે જ વસેલો છે. અને હવે એના પછી આપણે મુખ્ય સંતો અને એની વિચારધારા પણ જોઈ હતી કે ભાઈ કયા કયા સંતો થઈ ગયા, તો શંકરાચાર્ય દક્ષિણ ભારતમાં થઈ ગયા, એના પછી 250 વર્ષ બાદ રામાનુજાચાર્ય થઈ ગયા અને અલવાર સંતો જે વૈષ્ણવ હતા અને નયનાર સંતો જે શૈવ હતા બરાબર, આ સંતો પર ધાર્મિક આંદોલનનો પ્રચાર અને પ્રસાર કર્યો હતો અને આ બધા જ મૂર્તિ પૂજા અને ક્રિયાકાંડના વિરોધી હતા. અને આ રીતે ધીરે ધીરે ભક્તિ આંદોલનોએ આત્મસાક્ષરતાના દ્વાર બધા માટે ખોલી નાખ્યા હતા. હવે શંકરાચાર્યનો જન્મ અને રામાનુજાચાર્યનો જન્મ ક્યાં થયો હતો એના વિશે આપણે જાણકારી પ્રાપ્ત કરી હતી. પછી આપણે જોયું હતું કેના વિશે જોયું હતું, તો બંગાળના જયદેવ અને ચૈતન્ય મહાસંતો વિશે થઈ ગયા હતા. ચૈતન્ય મહાપ્રભુએ હરિબોલનો મંત્ર લોકોને આપ્યો હતો. પછી ઉત્તર ભારતમાં રામાનંદ જેવા મહાન સંતો થઈ ગયા હતા. પછી સંત તરીકે જે પ્રખ્યાત હતા એવા કોણ હતું, જે વ્યવસાય વણકર હતા અને બીજે તેનો કવિતા સંગ્રહ હતો બરાબર. તો આ બધાએ બરાબર ને, કબીરે પણ એ સમયે લોકોને બરાબર ધર્મનો માર્ગ બતાવ્યો હતો અને એનામાં બધા જ લોકોને
બરાબર ઊંચ નીચ બધા જાતિના લોકોને એમના ઓલામાં સ્થાન હતું. પછી ગુરુ ગ્રંથ સાહેબમાં બરાબર જે શીખોનો પવિત્ર ગ્રંથ છે, તો ગુરુ નાનક સાહેબે આના વિશે કહ્યું હતું. પછી સંત રૈદાસ તેમના કોના ગુરુભાઈ હતા, બરાબર ને, કબીરના ગુરુભાઈ હતા અને કબીરની જેમ જ ગૃહસ્થી અને નિગુણ શાખાના સંત પણ હતા. હવે આપણે જોઈએ તો ગુરુ નાનક શીખ ધર્મના સ્થાપક હતા. પછી ગુરુ ગ્રંથ સાહેબ તેનો પવિત્ર ધર્મગ્રંથ હતો. પછી તુલસીદાસ વિશે પણ આપણે જાણ્યું હતું અને તુલસીદાસે રામચરિત માનસ અને બરાબર ને જેનું લોકપ્રિય છે અને વિનય પત્રિકા જેવા લોકપ્રિય ગ્રંથો લખ્યા હતા. હવે આજે આપણે ગુજરાતમાં કયા કયા સંતોને થઈ ગયા એના વિશે જોઈએ. તો ગુજરાતમાં ભક્તિ રસથી પ્રજાને તરબોળ કરવામાં 15મી સદીમાં થઈ ગયેલા સંત નરસિંહ મહેતાનું ફાળો અનન્ય છે. 980ના સમયગાળા દરમિયાન થઈ ગયા અને જે ગુજરાતી ભાષાના આદિકવિ છે અને મૂળ ક્યાંના છે, તળાજાના વતની છે, જે ભાવનગર પાસે આવેલું છે. અહીં તમે ગુરુ નાનક, તુલસીદાસ અને નરસિંહ મહેતાના તમને ચિત્ર જોઈ શકો છો. ત્રણેયના ચિત્ર દર્શાવ્યા છે, તમે એને ઓળખી પણ શકો છો. હવે જૂનાગઢ બરાબર તળાજા પછી જૂનાગઢ આવીને વસેલા અને તેમના જ્ઞાન અને ભક્તિપૂર્ણ પદો અને પ્રભાત્યાએ લોકો જનસમાજમાં ઊંડી અસર કરી. આજની તારીખમાં પણ એમના જે પ્રભાત્યા છે એ સવારના ગાવામાં આવે છે અને એક ભક્તિ રૂપી બરાબર ને આખું આજુબાજુ વાતાવરણ પેદા કરી દે છે. નરસિંહ મહેતાનું વૈષ્ણવ ભજન તો તેને કહીએ. હવે આ વૈષ્ણવ ભજન ગાંધીજીનું બહુ પ્રિય ભજન છે અને તમે બધાએ પણ સાંભળ્યું હશે. એ ભજન આજે પણ લોકપ્રિય બન્યું છે. તેઓ સંસારી હોવા છતાં સંસારના રંગોથી પર હતા. તેમણે છૂતાછૂત એટલે છૂત અછૂત તથા જ્ઞાતિભેદનો વિરોધ કર્યો હતો. કોઈને અડવાથી પાપ થાય કે કોઈના ડીએ આવું થાય તો એવો છૂતાછૂત અને જ્ઞાતિભેદનો વિરોધ કર્યો હતો. તેઓ સૌના ઘરે ભજન કરવા જતા, ભલે ને ગમે તે જ્ઞાતિનું હોય, એ બધાના ઘરે ભજન કરવા જતા. હરિનું ભજન કરનાર તેમને મન હરિનો જન હતો, એટલે કે હરિનું માણસ હતો. પક્ષા પક્ષીમાં નહીં પરમેશ્વર, સમદ્રષ્ટિએ મેં સર્વસમાન. બરાબર, પક્ષા પક્ષીમાં ઈશ્વર નથી હોતા, બધાને સરખા વાવે જો ત્યાં ઈશ્વર વસેલો છે. તેમણે કૃષ્ણ ભક્તિનો મહિમા ગાતા કહ્યું કે શ્રી કૃષ્ણની ભક્તિના સહારે મનુષ્ય ગમે તેવી આપત્તિઓ પાર કરી શકે છે. તેમનું જીવન આનું ઉત્તમ ઉદાહરણ હતું. તેમના પદો પ્રભાત્યા તરીકે જાણીતા છે. બરાબર, તેમના પદો શું છે? પ્રભાત્યા, સવારના જે સુંદર ભજનો ગાવામાં આવે ને એને પ્રભાત્યા તરીકે જાણીતા છે. હવે આપણે ચર્ચા કરીશું મીરાબાઈ વિશે. તો રાજપૂત રાજકુમારી મીરાબાઈ મેરતા રાજવીના પુત્રી હતા. તેમના લગ્ન મેવાડના રાજ પરિવારમાં થયા હતા. તે નાનપણથી જ કૃષ્ણ ભક્ત હતા. શ્રી કૃષ્ણને તે ગિરધર ગોપાલના રૂપમાં પૂજતા હતા. મીરાબાઈ એક ભક્ત કવિયત્રી હતા જેમણે ગુજરાતી અને હિન્દી ભાષામાં પદો રચ્યા હતા. તેમણે રચેલા પદ નરસિંહ અને કબીરની પદની જેમ જ લોકપ્રિય બન્યા હતા અને તેમણે રચેલા પદ નરસિંહ અને કબીરની લોકપ્રિય હતા. આવા જ એક સંત સૂરદાસ હતા. તેઓ વલ્ભાચાર્યના શિષ્ય હતા અને વ્રજમાં રહી તેમણે શ્રી કૃષ્ણના પદો રચ્યા હતા. અહીં તમે મીરાબાઈનું ચિત્ર જોઈ શકો છો. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જૂજવે રૂપ અનંત વાસી, દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ પાસે. બરાબર, તો મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલન ઉત્તર ભારતની બરાબર સાથે ચાલતું હતું. બરાબર, મહાભારતમાં મહારાષ્ટ્રમાં પણ ભક્તિ આંદોલન ઉત્તર ભારતની બરાબર સાથે ચાલતું હતું. પંઢરપુરમાં વિઠોબા મંદિર તેનું મુખ્ય કેન્દ્ર હતું. જ્ઞાનેશ્વર મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનના શ્રી ગણેશ કર્યા હતા અને ફક્ત 15 વર્ષની વયે તેમણે ભગવદ્ ગીતાની ઉપર ટીકા જ્ઞાનેશ્વરી લખી હતી. મુજબડાને મોરી મીરાતબાઈ, સામળો ઘરેણું મોર સાચું રે, મીરાબાઈ કે પ્રભુ ગિરધર નાગર, હરિની શરણે જાચું રે મુજ. બરાબર, આ મીરાબાઈનું પદ છે. હવે નામદેવ યુવાનીના અધર્મ માર્ગે બરાબર ને
હતા, બધું સાચી વાત સમજતા, તેઓ ધર્મના માગે વળ્યા હતા. ને મહારાષ્ટ્રના મહાન સંત, પહેલાં શરૂઆતમાં કેવા હતા, એ અધર્મમાં ચડતા હતા, પણ જ્યારે એને સાચી સમજ મેળવી એટલે એણે તેઓ શું થયા, મહારાષ્ટ્રના મહાન સંત ગણાયા. એકનાથ પણ મહારાષ્ટ્રના મહાન સંત હતા. તેઓ ઊંચ નીચના અને નાત જાતના ભેદભાવના વિરોધ કરતા, તેઓ સૌને સમાન માનતા હતા. તુકારામ મહારાષ્ટ્રના સંત કવિ હતા. તેમના રચેલા અભંગો ખૂબ જ જાણીતા છે. સમર્થ ગુરુ રામદાસ શિવાજીના ગુરુ હતા. તેમણે આધ્યાત્મિક અને સાંસારિક જીવનનો જોડવાનો પ્રયાસ કર્યો હતો. શું કર્યું હતું, ગુરુ રામદાસ જે શિવાજીના ગુરુ હતા, તેમણે આધ્યાત્મિક અને સાંસારિક જીવનનો જોડવાનો પ્રયાસ કર્યો હતો. લોકોને ઉપદેશ આપવા તેણે દાસબોધ નામના ગ્રંથની રચના કરી હતી. કોની રચના કરી હતી, દાસબોધ નામના ગ્રંથની રચના કરી હતી. હવે તમે પ્રવૃત્તિ પણ કહી શકો છો, જુદા જુદા લોકો કબીર, રહીમ, નરસિંહ મહેતા, મીરાબાઈ, તુકારામ જેવા મધ્યકાલીન સંતોના પદ, સાખી, દુહા મેળવી અને એક સંગ્રહ પોતે પણ બનાવી શકો છો. હવે આપણે આટલું જાણીને જોઈએ તો ગુરુ નાનકનો જન્મ ઈસવીસન 1469માં થયો હતો અને મૃત્યુ ઈસવીસન 1539માં. તુલસીદાસનો જન્મ ઈસવીસન 1532માં અને મૃત્યુ ઈસવીસન 1623માં. જ્ઞાનેશ્વરનો જન્મ ઈસવીસન 1274માં, મૃત્યુ ઈસવીસન 1296માં. નામદેવ જન્મ ઈસવીસન 1270માં અને મૃત્યુ ઈસવીસન 1350માં. મીરાબાઈનો જન્મ ઈસવીસન 1498માં અને મૃત્યુ ઈસવીસન 1546માં. સૂરદાસનો જન્મ 1483માં ને મૃત્યુ ઈસવીસન 1563માં. રેદાસનો જન્મ ઈસવીસન 1540, મૃત્યુ ઈસવીસન 1520. જ્ઞાનેશ્વરનો જન્મ ઈસવીસન 1296, મૃત્યુ ઈસવીસન 1296માં. બરાબર, જન્મ 1576માં અને મૃત્યુ 1296માં. નામદેવનો જન્મ ઈસવીસન 1270માં, મૃત્યુ ઈસવીસન 1350માં. એકનાથનો જન્મ ઈસવીસન 1533માં અને મૃત્યુ ઈસવીસન 1599માં. તુકારામનો જન્મ ઈસવીસન 1608માં અને મૃત્યુ ઈસવીસન 1650માં. તો અહીં મહાન જે મધ્યકાલીન સંતો થઈ ગયા એનો સમયકાળ અહીં આપણે જાણ્યો. બરાબર, હવે સૂફી આંદોલનો. તો સૂફી આંદોલનો કઈ ક્યારે થયા, કોણે કર્યા જોઈએ. તો મધ્યકાળમાં ભારતમાં થયેલ ધાર્મિક આંદોલનોમાં સૂફી ચળવળનો પણ સમાવેશ થાય છે. આ ધાર્મિક સામાજિક આંદોલને હિન્દુ મુસ્લિમ સમન્વયનો જન્મ આપ્યો. આમ પણ પ્રાચીનકાળથી જ ભારત વિભિન્ન સંસ્કૃતિનું મિલન સ્થળ રહ્યું છે. બરાબર, આમ પણ ભારત છે એ પ્રાચીનકાળથી વિભિન્ન સંસ્કૃતિ કે જુદી જુદી સંસ્કૃતિનું મિલન સ્થળ રહ્યું છે. સૂફી શબ્દ ઇસ્લામના ધાર્મિક વિચારોને વ્યક્ત કરે છે. તેનો મુખ્ય મત ઈશ્વર અને મનુષ્ય વચ્ચે પ્રેમનો સંબંધ સ્થાપિત કરવાનો છે. ભારતમાં સૂફી મત ફેલાવનાર મુખ્ય ચાર પરંપરાઓ, બરાબર, ચાર પરંપરાઓ હતી. એક ચિશ્તી, પછી સોહરાવર્દી, ત્રણ કાદરી અને ચાર નક્સબંધી. સૂફી આંદોલનમાં ચિશ્તી અને સોહરાવર્દી પરંપરા ખૂબ જ લોકપ્રિય બની હતી. બગદાદના સિયાબુદ્દીન સોહરાવર્દીએ સોહરાવર્દી પરંપરાની સ્થાપના કરી હતી અને અજમેરના મોહિદ્દીન ચિશ્તીએ ચિશ્તી પરંપરાની સ્થાપના કરી હતી, જે આજે પણ કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ છે. તેમના મૃત્યુ બાદ તેઓ એક સૂફી સંત તરીકે બહુ જ ખ્યાતિ પામ્યા હતા. મોહિદ્દીન ચિશ્તી સિવાયના કુતુબુદ્દીન બખતિયાર, બાબા ફરીદુદ્દીન ગંજ એસાકર અને નિઝામુદ્દીન ઓલિયા, ખ્વાજા બકી બિલ્હા અને શેખ અહમદ સર હિન્દી મુખ્ય હતા અને દક્ષિણ ભારતમાં શેખ બુહરાઉદ્દીન ગરીબ, બરાબર ને, લોકપ્રિય હતા, જેથી સંતો હતા. હવે વિચારો, આપણે દરેક ધર્મ પ્રત્યે સમભાવ અને આદરભાવ શા માટે રાખવો જોઈએ. હવે દરેક ધર્મનો એક જ ધ્યેય છે, બધા સાથે પ્રેમભાવ રાખો.
બરાબર છે કે નહીં? દરેક ધર્મ આપણને શું શીખે છે કે બધા સાથે ઊંચ નીચનો ભેદભાવ ન રાખો, સમાન ભાવે જોવું. તો જગતના બધા ધર્મોના સમાજમાં સમાનતા અને એકતા સ્થાપવાનો એક તો પ્રયત્ન કર્યો છે. બધા ધર્મ એક જ જણાવે છે કે ઈશ્વર એક જ છે અને બધી જગ્યાએ વસેલો છે, બધી જગ્યાએ ઈશ્વર છે. આપણે એને ઈશ્વરના નામે ઓળખો, અલ્લાહના નામે, ખુદા, રામ, રહીમ, ગોવિંદ, ઈશુ, બરાબર વગેરે જુદા જુદા નામે આપીએ છીએ. પણ દરેક ધર્મ સમાજમાં સાંસ્કૃતિક સંબંધને સાધવાનો પ્રયત્ન કર્યો છે અને દરેક ધર્મ માનવતાના સેવા કરવાની વાત કરી છે. એના કારણે જ આપણે દરેક ધર્મ પ્રત્યે સંભાવ અને આદર રાખવો જોઈએ. હવે તમારે પણ મેં તમને વાત કરી કોઈ આવી સર્વધર્મની પ્રાર્થના શોધી અને તે પણ તમારે દરરોજ કરવી જોઈએ. તમારી પ્રાર્થનાની સંગ્રહ પોથીમાં પણ લખી શકો છો. હવે ભક્તિ અને સૂફી આંદોલનની અસરો શું થઈ? તો ભક્તિ અને સૂફી આંદોલનોના સંતો, આચાર્ય અને વિચારકો, ચિસ્તી, સંતો વગેરેના ઉપદેશથી સમાજમાં બહારના આડંબરો જે બહારના આડંબરો હતા, દેખાવડા હતા, બરાબર ને, એ બધા ઊંચના ભેદભાવો, વહેમો, અંધશ્રદ્ધાને અનેક કુરિવાજો પ્રસાર થઈ ધર્મનો સાચો અર્થ સામાન્ય માણસ પણ હવે સમજી શકતો ન હતો પહેલાં તો, પણ તે હવે સમજવા લાગ્યો હતો. પહેલાં આ બધું સમજતો નહોતો જેમ પંડિતો અને બધા કેવી રીતે, પણ હવે ધીરે ધીરે સમજતો થયો હતો. ઈશ્વર સર્વનો છે અને આપણે તેને મેળવી શક્યું એવી શ્રદ્ધા લોકોમાં પ્રસરાઈ હતી. સાધુ સંતો અને ચિસ્તી સંતોના પ્રયત્નથી ધર્મ ધર્મ વચ્ચેના ભેદભાવો ઓછા થયા. કબીર જેવા સંતોના શિષ્યોમાં હિન્દુ, મુસ્લિમોનો સમાવેશ થતો હતો. આ આંદોલનની અસર ઊંચ નીચના ભેદભાવ પર પણ પડી હતી. આ સમય અનેક સંતો નાત જાત ભૂલીને દરેકને પોતાના શિષ્યો બનાવતા. મીરાબાઈ, રૈદાસ, રસખાન વગેરે તેના ઉત્તમ ઉદાહરણો છે. ગ્વાલિયરના સૈયદ મોહમ્મદ છોસ વિંધ્યાચલના એકાંત સ્થાનોમાં, બરાબર, વિંધ્યાચળના એકાંત સ્થાનોમાં હિન્દુ સંતો સાથે વર્ષો સુધી રહ્યા હતા. મુસ્લિમ રહસ્યવાદી વિચારધારામાં સંખ્યાબંધ હિન્દુ રહસ્યવાદી ક્રિયાઓ અને પ્રાર્થના ઉમેરાઈ છે. સૂફીઓએ હિન્દુઓની કેટલીક ધાર્મિક ક્રિયાઓ, વિધિઓ અપનાવી હતી. ઉદાહરણ રૂપે સૂફીવાદમાં દાખલ થનારનું શિરમુંડન, પછી જનબીન એટલે કે ભિક્ષાપાત્ર રાખવું, મુલાકાતીઓને પાણી ધરવું, સંગીતના મુસાયરા યોજવા વગેરે. આમ ભક્તિ અને સૂફી આંદોલન સમાજની કાયા પલટ કરી નાખી, શું કરી, આખું પરિવર્તન લઈ આવ્યા હતા. હિન્દુ અને મુસ્લિમ સમાજને એક કરવાની વાત કરી. દરેક સંતે સમભાવ, સદાચાર અને ભાઈચારાની વાત કરી હતી. આમ પણ ભારત દેશ અનેક સંસ્કૃતિઓ અને ધર્મોનો આશ્રયસ્થાન રહ્યો છે, બરાબર. આપણો દેશ છે એ અનેક સંસ્કૃતિઓ અને ધર્મોનો આશ્રયસ્થાન રહ્યો છે, જેમાં મધ્યકાલીન સંતોએ પોતાના સરળ ઉપદેશથી પ્રાણ પૂર્યા હતા. તો વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા આ પાઠ સમજાઈ ગયો હશે. આપણો પાઠ છ નો ભાગ બે પણ અહીં પૂર્ણ થાય છે અને તમે સરસ રીતે તે યાદ રાખી અને વારંવાર વાંચન કરશો તો ઘણી બધી વસ્તુઓ સમજાશે અને પોઈન્ટ ટુ પોઈન્ટ અમુક વિડીયોમાં મેં બતાવ્યા છે બોર્ડ ઉપર, એ રીતે પણ યાદ કરશો તો પણ યાદ રહી જશે. તો વિદ્યાર્થી મિત્રો, નમસ્તે.